નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. આપની સાથે હું ઝરણા. ફોર્મ ભરતા પહેલા અવસર નાકિયાએ શક્તિ પ્રદર્શન કર્યું. વિશાળ રેલી યોજીને અવસર નાકિયા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસની આ રેલીમાં જનમેદની ઉમટી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા, જે બાદ અવસર નાકિયાએ ફોર્મ ભર્યું હતું. આખરે કોંગ્રેસ દ્વારા અવસર નાકિયાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું અને આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અવસર નાકિયા જ્યારે પહોંચ્યા હતા, ઢોલ નગારા સાથે ધામધૂમપૂર્વક, જાણે કે એક રીતે શક્તિ પ્રદર્શન કરતા હોય તે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અવસર નાકિયા પહોંચ્યા હતા. તેમની સાથે ભરત ચાવડા પણ દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ છેક સુધી જાહેર નહોતું કરવામાં આવ્યું. અમુક નામો જે સામે આવી રહ્યા હતા તેમાંના એક નામ અવસર નાકિયા પણ હતું, જે અવસર નાકિયાના નામની જાહેરાત કરતાની સાથે જ આજે તેઓ પરેશ ધાનાણી અને ભરત ચાવડાની સાથે જ પહોંચ્યા અહીં ઉમેદવારી ફોર્મ ભરવા માટે, જ્યાં ઢોલ નગારા સાથે શક્તિ પ્રદર્શન યોજી તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા પણ જ્યારે અહીં ફોર્મ ભરવા પહોંચ્યા હતા ત્યારે તેઓએ પણ કંઈક આ જ રીતે કર્યું હતું. તેઓએ પણ એક રીતે શક્તિ પ્રદર્શન યોજી મંદિર અને દરગાહના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને એવો જ નજારો આજે પણ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસ દ્વારા અવસર નાકિયાનું નામની જાહેરાત થતાની સાથે જ તેઓ શક્તિ પ્રદર્શન થકી એક રેલી યોજી પહોંચ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરવા માટે, જ્યાં તેઓએ ધામધૂમપૂર્વક આજે ઉમેદવારી ફોર્મ ભરી પોતાની ઉમેદવારી જસદણની પેટા ચૂંટણીના જંગ માટે નોંધાવી છે. એ વાત પણ ન ભૂલી શકાય કે કોંગ્રેસ માટે ઉમેદવારનું નામ જાહેર કરવું કોઈ આસાન બાબત નહોતી. ફોર્મ આજે ભર્યું છે એની માલપા અમને વિશ્વાસ છે, નાચા છે. આ વિછિયા અને જસદણના મતદારો કોંગ્રેસ સાથે હતા અને કોંગ્રેસ સાથે રહેવાના છે અને બહુ મતથી જીતાડવાના છે. સર્વમાન્ય અને લોકપ્રિય ઉમેદવાર એવા અવસરભાઈ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આજે આપ સૌએ જોયું કે જસદણની પ્રજાએ, તમામ જાતિ ધર્મ વર્ગ અને સમાજના લોકોએ એકી અવાજે કોંગ્રેસને આશીર્વાદ આપવાનું મન બનાવી ચૂક્યા છે. હજારોની સંખ્યામાં જે રીતે લોકો આજે આ અવસરમાં જોડાયા છે એ જ બતાવે છે કે આ અવસરની જનતા કોંગ્રેસ સાથે વર્ષોથી રહી છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ સાથે રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કેમ થાય એના માટે જસદણના લોકો 20 તારીખ સુધી ઝઝૂમશે. પોતાની જે રોષ છે એ મતપેટીમાં ઠાલવશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 20મી તારીખે જસદણના જંગમાં કોંગ્રેસનો ભવ્યાતિભવ્ય વિજય થશે. કોંગ્રેસનો ભવ્યાતિભવ્ય વિજય થશે તે પ્રકારનો વિશ્વાસ હાલ તો પરેશ ધાનાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ રહ્યા છે. હરીન, આખરે અવસર નાકિયાનું નામની જાહેરાત અને આજે ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા. શક્તિ પ્રદર્શન એક રીતે કરવામાં આવ્યું, જ્યાં મોટી રેલી યોજી તેઓ કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જાણવા માંગે છું કેવો માહોલ હતો અને કોંગ્રેસનું શું કહેવું છે હવે. જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા ગઈકાલે જાહેર કરવામાં આવી હતા, ત્યારબાદ આજે એક વિશાળ જે રેલી સ્વરૂપે તેઓ ફોર્મ ભરવા નીકળ્યા હતા. પોતાના સમર્થકો સાથે તેઓ આજે ફોર્મ ભર્યું હતું અને ખાસ કરીને આ રેલીમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જો વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસની સૌથી મોટી રેલી છે તે જસદણ ખાતે યોજાઈ હતી અને કેટલાક તેમણે ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ હવે જો વાત કરવામાં આવે તો જસદણનો જંગ બરાબર જામ્યો છે, કેમ કે કોળી સમાજમાંથી કુંવરજીભાઈ આવે છે અને અવસર નાખ્યા પણ કોળી સમાજમાંથી આવે છે, એટલે બંને એક જ જ્ઞાતિ ન હોવાથી જે જસદણનો જંગ છે તે જામે તેવું અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ હરીન, આભાર. તો જસદણનો જંગ બરાબર જામશે. અવસર નાકિયાના નામની જાહેરાત કરતાની સાથે શક્તિ પ્રદર્શન થકી તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કુંવરજી બાવળિયા સામે સીધો જંગ અવસર નાકિયાનો જોવાનું રહેશે કે જનતા, જસદણની જનતા આખરે કોના પર પસંદગીની મહોર મારે છે. તો આ તરફ કોંગ્રેસે અવસર નાકિયાને ઉમેદવાર તરીકે જાહેર કરતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે નાકિયાને કોણ ઓળખે છે અને તેમજ તેને રાજકારણનો રસ શીખ્યો છે, ત્યારે એ મોટી જીત સાથે આ બેઠક ફરીથી કબજે કરશે. અવસર નાકિયા એ આસલપુરના વતની છે. મેં જેને રાજકારણ શીખ્યું છે, રાજકારણનો એકડો જ મારી પાસે શીખ્યા છે, એટલે હું, મને ખબર છે એમાં કેટલી તાકાત છે, કેટલી આવડત છે, શું છે એ વિશેષ મારે કહેવું નથી. પણ હું ગ્રેજ્યુએટ અને બીએસસી બીએડ અને 5
ટર્મ ધારાસભ્ય રહ્યો છું, એક ટર્મ આ વિસ્તારમાં લોકસભાનો સભ્ય રહ્યો છું. એને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના સદસ્ય, એ પણ મારા થકી થયેલ છે. એટલે મારી પાસેથી રાજકારણ શીખ્યા છે. છેલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે પણ જીતવામાં હું જ એની સાથે નીકળ્યો, ત્યારે જિલ્લા પંચાયતની સીટ માંડ જીતી શક્યા છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આ વિસ્તારના એક પ્રતિનિધિને મૂકવા પડે એવા નાતે અમે એને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ મેં જ બેસાડેલો. એમાં લઈએ તો એમના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે બેસાડ્યા પછી જિલ્લા પંચાયતની બેઠક નીચે આવતા ગામડાઓ એમાં પણ એણે એક વખત પણ પ્રવાસ નથી કર્યો. જો એ 18 ગામડાઓ જે જિલ્લા પંચાયતના ગામડાઓની અંદર એણે પ્રવાસ ન કર્યો હોય, એ પોતાના ઉપપ્રમુખ તરીકે જેમાં નિષ્ફળ ગયેલા હોય એ વ્યક્તિને કોંગ્રેસે જ્યારે ઉમેદવાર તરીકે મારી સામે મૂક્યા છે, ત્યારે આ વિસ્તારના મતદારો અને આ વિસ્તારના સૌ તમામ સમાજના લોકો ઓળખે છે. અને અહીંયા કદાચ જસદણ શહેરમાં તો હું માનું છું ત્યાં સુધી, અને અમુક જિલ્લા પંચાયતની બીજી બેઠકો આટકોટ છે, સાણથલી બેઠક, ભાડલા બેઠકો, એ બેઠકોમાં કદાચ આ માણસને કોઈ ઓળખતું પણ નહીં હોય કે આ કોંગ્રેસમાંથી ઉમેદવાર આવ્યા છે. એટલે અમારે કોઈ ચિંતા છે નહીં. અને હવે જોઈએ ને સમાચાર, વાત કરીએ પેપર કાંડના પાપીઓની. અંતે ઝડપાઈ ચૂક્યા છે પેપરકાંડના પાપીઓ. લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા 4 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા. જોકે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. 4 આરોપીઓમાંનો એક પ્રજાનો રક્ષક ગણાતો પીએસઆઈ પણ સામેલ છે. આટલું જ નહીં, આ કૌભાંડમાં ભાજપના 2 નેતાઓના પણ નામ ખુલ્યા છે. બનાસકાંઠાનો ભાજપનો સ્થાનિક નેતા મુકેશ ચૌધરી અને અરવલ્લીનો ભાજપ નેતા મનહર પટેલ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એવો લુણાવાડાનો વતની યશપાલસિંહ સોલંકી ગુજરાત છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તો પીએસઆઈ પીવી પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પણ પોલીસની પકડમાં આવી ચૂકી છે. દિલ્હીના સંપર્ક સૂત્રો પાસેથી યશપાલ જવાબવહી લઈ એ 1 ડિસેમ્બરે રાત્રે 9 કલાકે દિલ્હીથી વડોદરા આવ્યો હતો, જે બાદ 2 તારીખે સવારે ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસે આન્સર સીટ જયેશ નામના વ્યક્તિએ પહોંચાડી હતી. રૂપલ, પીએસઆઈ પીવી પટેલ અને મુકેશ ચૌધરીએ આ જવાબવહી મંગાવી હતી. જયેશે બાયડના મનહર પટેલની સૂચનાથી જવાબવહી પહોંચાડી હતી અને મનહર પટેલને યશપાલસિંહ સોલંકીએ જવાબવહી આપી હતી. એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં સોદો થયો હતો. યશપાલે 10 લોકોનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તમામ પાસેથી શરૂઆતમાં રૂપિયા 1 લાખ મેળવ્યા હતા. ગ્રુપના સભ્યોને આન્સર સીટ આપવાની ખાતરી આપી હતી. તો મુકેશ ચૌધરીને પીવી પટેલ સંબંધે મામા સસરા હોવાનું પણ સામે આવ્યું છે. પીવી પટેલ દ્વારા મુકેશ પટેલને પેપર મળ્યું હોવાનું અને તે પોતાના સગા અને મિત્રોને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. મસમોટા આ કૌભાંડના તાર હજુ ક્યાં ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રજાનો રક્ષક ગણાતો પીએસઆઈ પણ સામેલ છે. આટલું જ નહીં, આ કૌભાંડમાં ભાજપના 2 નેતાઓના નામ પણ ખુલ્યા છે. બનાસકાંઠાનો ભાજપનો સ્થાનિક નેતા મુકેશ ચૌધરી અને અરવલ્લીનો ભાજપ નેતા મનહર પટેલ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એવો લુણાવાડાનો વતની યશપાલસિંહ સોલંકી ગુજરાત છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તો પીએસઆઈ પીવી પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પણ પોલીસની પકડમાં આવી ચૂકી છે. દિલ્હીના સંપર્ક સૂત્રો પાસેથી યશપાલ જવાબવહી લઈ 1 ડિસેમ્બરે રાત્રે 9 કલાકે દિલ્હીથી વડોદરા આવ્યો હતો, જે બાદ 2 તારીખે સવારે ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસે આન્સર સીટ જયેશ નામના વ્યક્તિએ પહોંચાડી હતી. રૂપલ, પીએસઆઈ પીવી પટેલ અને મુકેશ ચૌધરીએ આ જવાબવહી મંગાવી હતી. જયેશ બાયડના મનહર પટેલની સૂચનાથી જવાબવહી પહોંચાડી હતી અને મનહર પટેલને યશપાલસિંહ સોલંકીએ જવાબવહી આપી હતી. એક ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખમાં સોદો થયો હતો. યશપાલે 10 લોકોનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તમામ પાસેથી શરૂઆતમાં રૂપિયા 1 લાખ મેળવ્યા હતા. ગ્રુપના સભ્યોને આન્સર સીટ આપવાની ખાતરી આપી હતી. તો મુકેશ ચૌધરી અને પીવી પટેલ સંબંધે મામા સસરા હોવાનું સામે આવ્યું છે. પીવી પટેલ દ્વારા મુકેશ પટેલને પેપર મળ્યું હોવાનું અને તે પોતાના સગા અને મિત્રોને આપવાનો ખુલાસો થયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસના વાયરલેસ પીએસઆઈ કે જેના સગાઓ આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર તરીકે હતા અને એ પોતે મનહરને અગાઉથી ઓળખતો હતો, એ પટેલ પીએસઆઈએ એનો સંપર્ક કરી રૂપલ જે જગ્યા ઉપર નોકરી કરે છે એ જગ્યાને સેન્ટર બનાવી ત્યાં બનાસકાંઠાથી ઘણા વિદ્યાર્થીઓને બોલાવી અને મનહર પટેલ દ્વારા આપવામાં આવેલ પેપરના આન્સર્સ ત્યાં ડિસ્કસ કરી અને બતાવવામાં આવ્યા. યશપાલસિંહ
29-30 રાત્રે દિલ્હી ગયો છે અને દિલ્હીથી પેપર્સના આન્સર્સ મેળવી અને બાય એર એ વડોદરા પહોંચ્યો છે અને વડોદરા પહોંચ્યા બાદ એણે પેપર એના સોર્સ એની સાથેના સંપર્કના માણસો એ બધાને પહોંચાડ્યા છે અને પહોંચાડી અને ઇન્ફોર્મેશન મળતા આ બધી ચેનલ ક્લિયર થઈ ગઈ છે કે પેપર દિલ્હીથી લીક થયું છે અને લીક કરાવવામાં યશપાલસિંહ એ મેઇન ભૂમિકામાં છે. હાલની સ્થિતિએ ગઈકાલે ગુનો દાખલ થયા બાદ આજે કુલ 4 આરોપીને ગાંધીનગર જિલ્લા પોલીસે એરેસ્ટ કર્યા છે, જેમાં રૂપલ, મનહર, મુકેશ અને વાયરલેસ પીએસઆઈ પટેલ આ 4નો સમાવેશ થાય છે. વાયરલેસ પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને યશપાલ અને એકી ટીમ જેણે આ પેપર લીક કર્યું છે એ કઈ રીતે લીક કર્યું છે, કોણ કોણ બીજા સંડેવાયેલ છે અને એની વધારે ડિટેલ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં અમે આગળ કાઢશું. એક દિવસની તપાસમાં કોઈ જગ્યા ઉપર રાજકીય કનેક્શન નથી. જે લાઇન છે એ યશપાલસિંહ વાળી લાઇન દિલ્હીથી લીક થયેલાના અમને ક્લિયર એવિડન્સ છે. એફઆઈઆરની અંદર ભરતી બોર્ડના મેમ્બરશ્રીએ ક્લિયરલી ડેઝિગ્નેટ કરીને લખેલું છે કે કઈ રીતે ઇન્કવાયરીના અંતે ક્યાંથી પેપર લીક થયું છે એનો એફઆઈઆરમાં જ ઉલ્લેખ કરેલો છે. એક દિવસની તપાસમાં કોઈ જગ્યા ઉપર રાજકીય કનેક્શન નથી. જે લાઇન છે એ યશપાલસિંહ વાળી લાઇન દિલ્હીથી લીક થયેલાના અમને ક્લિયર એવિડન્સ છે. એફઆઈઆરની અંદર ભરતી બોર્ડના મેમ્બરશ્રીએ ક્લિયરલી ડેઝિગ્નેટ કરીને લખેલું છે કે કઈ રીતે ઇન્કવાયરીના અંતે ક્યાંથી પેપર લીક થયું છે એનો એફઆઈઆરમાં જ ઉલ્લેખ કરેલો છે.